ભાદરવી પૂર્ણિમા એટલે માં અંબા જગતજનીના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે, એટલે જ માતાના અંબાના દર્શન જવાના માર્ગે જાણે ભાદરવા માસની શરૂઆતથી જ ઉભરાય છે। અંબાજી જતા પદાત્રીઓ માટે વિસામાનું આયોજન કરવામાં આવે છે। ભાદરવી પૂનમ જતા પદાત્રીઓ માટે હવે રાજકીય પક્ષ નેતાઓ વિસામાની સાથે બોલમાળી અંબે અને જય જય અંબેના બેનરો લગાવવામાં આવ્યા છે। ચા નાસ્તા અને મેડિકલની સેવા પૂરી પાડવામાં આવે છે। ભાદરવી પૂર્ણિમા સુધી મોટા અંબાજી અને નાના અંબાજી માર્ગો પર લાખો ભક્તોની ભીડ ઉભરાતી હોય છે। જાણે કે રાજકીય પક્ષના નેતાઓ હવે વિસામાં લગાવીને સાથે બેનરમાં બોલમાળી અંબે જય જય અંબે માં જેવા દરેક ભક્તોને વિસામાં સેવાઓ પૂરી પાડવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં સંસદ દીપસિંહ રાઠોડ અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચા નાસ્તો અને મેડિકલની સુવિધા પૂરી પાડવામાં આવી છે। જોકે ચૂંટણી હવે થોડા દિવસમાં જાહેર થનારી છે, ત્યારે નેતાઓ વિસામાં લગાવીને અંબાજી જતા ભક્તો સેવામાં લાગ્યા છે। બિરાસ્તામાં અંબાના દર્શન કરતા ભક્તો આમ તો અંબાજીના દર્શને જ જતા હોય છે, પણ મોટા અંબાજીના દર્શન કરવા સાથે જ ખેડબ્રહ્માના નાના અંબાજી પણ દર્શન કરવાનું અને ધજા ચઢાવવાનું ચૂકતા નથી। ભક્તો શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના દર્શને પદયાત્રી ભાદરવી પૂનમે નીકળી પડતા હોય છે, પણ ઘણા ખરા પદયાત્રી સંઘ અહીં દર્શન કરવા માટે જરૂરથી પહોંચતા હોય છે। માં અંબાના શિખર પર ધજા પણ જરૂરથી ચઢાવતા હોય છે, એટલે કે ભક્તો અહીં માં અંબાના દરબારમાં હાજરી ભરીને જ આગળ મોટા અંબાજી પહોંચતા હોય છે। જીલ રાવલ, જેએસટીવી, સાબરકાંઠા। આજે જ્યારે અહીંયા રાત્રે લોકો રહી શકે આરામથી સુઈ શકે એની વ્યવસ્થા કરવામાં આવી છે, નાસ્તાની કરવામાં આવી છે, જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ સ્નાન કરવા માટે પણ વ્યવસ્થા, ગરમ પાણીની વ્યવસ્થા કરી છે, કપડો ધોવો હોય તો એના માટે પણ વ્યવસ્થા છે, સંડાસ બાથરૂમ પણ આપણે ટેમ્પરરી સારો બનાવરાવે છે, જેને કોઈ સુવિધા મળી રહે સારી, અને જે જેની પાસે જે સંઘો મોટા છે એમને તો હોય છે, પણ જે એકલ દોકલ જે લોકો નીકળતા છે ગ્રુપમાં એમના માટે બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે। હા, સાબરકાંઠામાં પણ કરવામાં આવી છે, આ રોડ ઉપર બે ત્રણ કેમ્પ છે, અહીંયા આગળ પણ છે, એ જ રીતે પેલી બાજુ પણ ધારાસભ્ય પણ કરી છે, અરવલ્લીમાં માન્ય પ્રમુખશ્રી અને એની આખી ટીમે, રાજુભાઈ અને આખી ટીમે પણ રાણાસરમાં પણ મોટો કેમ્પ બનાવ્યો છે, એ જ રીતે હિંમતનગરથી આગળ પણ ભાજપના કાર્યકર્તાઓને ભાજપના નામ પર જ કહું તો પણ ચાલે એવા ઘણા કેમ્પો બનાવ્યા છે સેઠ અંબાજી સુધી, અને પાર્ટી નહીં પણ લોકો જોડાય, પાર્ટી સાથે લોકોનો જે વિશ્વાસ છે માં અંબામાં એને સાથે જોડાય છે, અમારા પ્રભારી શ્રી ગિરવતસિંહજી પણ અહીંયા આવેલા છે, એ પણ સતત ધ્યાન રાખતા હોય છે કે કેમ કરીને વધારે વધારે લોકોને સુવિધા મળે, કેમ સારું કામ થાય છે કેવી પ્રતિજ્ઞા કરી રહ્યા છે, અને અહીં કાર્યકર્તાઓ સ્વયંભૂ લોકો વસ્તુઓ મોકલાવતા હોય છે, ઘણી વખત તો દૂધ પણ ઘણા લોકો સ્વયંભૂ આપી જતા હોય છે, એમ જ જવા માટે પણ કોઈને દવાની પણ સુવિધા જરૂર પડતી